हेलो स्टूडेंट्स, आज आप चैप्टर नंबर 5 कॉम्प्लेक्स नंबर एट कि संकर संख्या में आग सीखी है। अंदर जो स्वाध्याय 5 क्वेश्चन नंबर 3, स्वाध्याय 5 क्वेश्चन 3 जो कि रकम में आपेलू है किंमत शोधो, क्यों है 1/1 माइनस 4i माइनस 2/1 प्लस i पची गुणाकार में आपेलू है कि 3 - 4i छेद में 5+i है। હવે જો આની અંદર પહેલાં તો જે તમને કિંમત આપેલી છે એને ઝેડ લઈએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ લખાશે, હવે જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1/x સમજો માઇનસ 1/y તો તમારો લસા લેવાશે કેટલો 1 - 4i × 1+i, તો લસા લેતા લખાશે અહીંયા 1 × 1+i તો 1+i લખાશે, માઇનસ 2 × 1 - 4i તો -2 × 1 કેટલા થશે -2, -2 × 4i તો -, +4 × 2 8i થશે, ના છેદમાં કેટલા આવશે 1 - 4i ને 1+i અહીં લખાશે 3 - 4i ના છેદમાં 5+i થશે। ઉપર જો કે 1 - 2 છે તો કેટલા આવશે -1 ને i +8i છે તો અહીં કેટલા થશે 9i આવશે, -1 + 9i છે ના છેદમાં ગુણાકાર કરો a - b a + b સમજો, સોરી a - b ને b + c સમજો તો 1 × 1 કેટલા થશે 1, 1 × i એટલે +i લખાશે, -4i × 1 તો -4i, -4i × i તો -4i છે એટલે i² આગળના સ્ટેપમાં આપણે i સ્ક્વેરની કિંમત મૂકતા જઈએ, 3 - 4i આજે છે રહેવા દેવું, 5+i અહીં લખાશે, આપણે પહેલાં લખીએ 9i - 1 ના છેદમાં ચેક કરો 1i² કેટલી કિંમત મૂકાશે -1 થશે, i² કિંમત -1 મૂકશો તો -+ થઈ જશે, 4+1 કેટલા થશે 5i - 4i એટલે લખાશે માઇનસ મોટી સંખ્યાનું ચિહ્ન 3i, અહીંયા લખાશે 3 - 4i ચેક કરો ગુણાકારમાં છે, હવે આપણે ગુણાકાર કરી શકીએ બંને કૌંસના, ગુણાકાર કરીએ તો એ 9i × 3 કેટલા થશે 27i થશે, 9i × 4i કેટલા થશે સોરી -36i² થશે, -1 × 3 એટલે -3, -+4i થશે ના છેદમાં 5 - 3i ને 5+i એનો ગુણાકાર કરીએ તો 5 × 5 = 25, 5+i એનો ગુણાકાર કરીએ તો 5 × i - 3i × 5 તો -15i, 3i × i તો -3i² i² ની પાછી કિંમત મૂકીએ i² = -1, 27i + 4i કેટલા થશે 31i, તે બી કેવા પોઝિટિવ, i² ની કિંમત કેટલી મૂકવા કીધી -1, -1 કિંમત અહીંયા મૂકશો તો -, +36 હશે, +36 -3 કરો તો +33/ 25 3i² i² ની કિંમત કેટલી મૂકવાની -1 તો i² ની કિંમત અહીંયા -1 મૂકશો તો -+ થશે એટલે 25+3 કેટલા થશે 28, 5i - 15i તો આપણે ડાયરેક્ટ લખી શકીએ માઇનસ કેટલા લખાશે 10i। હવે નીચે જુઓ, આપણે આગળ જોઈ ગયા કે કિંમત શોધવાની છે તો નીચે તમારો i જે છે એ નહીં આવશે એટલે એને દૂર કરવા માટે આપણે કેટલા વડે ગુણવું પડે 28
माइनस टेन आई है तो अँ खूणो पड़े 28 प्लस 10 आई ना छेद में 28 प्लस 10 आई। चेक करो नीचे ए माइनस बी ने ए प्लस बी तो तमारो नीचे लखाशे क्या एटलू ए स्क्वेर माइनस बी स्क्वेर ए स्क्वेर एट 28 स्क्वेर के 784 28 स्क्वेर माइनस 10 स्क्वेर એટલે 100 ને આઈ સ્ક્વેર આઈ સ્ક્વેરની પછી કિંમત મૂકીએ ઉપર ગુણાકાર જો 31 આઈ ઇન્ટુ 28 તો અહીં લખાશે આની અંદર જો કે 31 આઈ ઇન્ટુ 28 કરશો તો 868 આઈ થશે 31 આઈ ઇન્ટુ 10 આઈ તો પ્લસ 310 आई इंटू आई तो अँ लखाशे आई स्क्वेर 33 इंटू 28 के 924 प्लस 33 इंटू 10 आई तो प्लस 330 इंटू आई आई स्क्वेर की किमत मुकता जाए के माइनस वन के किमत मुकाशे माइनस वन 868 आई પ્લસ 338 આઈ તો એને આપણે લખી શકીએ 1198 આઈ પછી જો 310 આઈ સ્ક્વેર આઈ સ્ક્વેરની કિંમત કેટલી મૂકાશે માઇનસ 1 તો એ લખાશે માઇનસ 310 પ્લસ 924 બાય અહીંયા પણ આઈ સ્ક્વેરની કિંમત કે 784 માઇનસ 100 આઈ સ્ક્વેરની કિંમત મૂકો તો અહીંયા કેટલા થશે પ્લસ 614 प्लस 1198 आई नीचे प्लस करशो तो 884 चेक करो बधा में टू कॉमन काढ़ी कैंसल कर सको अँ थी तू कॉमन करशो तो 307 थे अँ थी टू कॉमन काढ़ो तो 599 थे अँ थी टू कॉमन काढ़ो तो 442 टू अंश में कॉमन काढ़ो तो अँ 307 પ્લસ 82 કોમન કાઢો તો 599 આઈ બાય નીચેથી 2 ઇન્ટુ કે લખાશે 442 તમારી કિંમત મળી જાય છે તમને કેટલી 307 બાય 442 પ્લસ 599 બાય 442 ઇન્ટુ આઈ અહીંયા પણ લખી શકો અહીંયા પણ લખી શકો આ તમારો આન્સર છે જો સ્વાધ્યાય 5નો ક્વેશ્ચન નંબર 1 ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપેલો છે તમને આઈ રેસ ટુ 18 પ્લસ 1 અપન આઈ રેસ ટુ 25 રેસ ટુ 3 એની કિંમત શોધવાની છે તો આપણે ધારી લીધું છે કે ધારો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ આપેલી છે કિંમત હવે આઈ રેસ ટુ 18 છે તો આઈ રેસ ટુ 18ને આપણે ચેન્જ કરીએ તો આઈ સ્ક્વેર ને એની કેટલી ઘાટ લખાશે 9 ઇન્ટુ 218 થશે પ્લસ 1 અપન આઈ રેસ ટુ 25 તો આઈ રેસ ટુ 25ને અંશમાં ઘટ લખો અહીંયા છેદમાં ઘટ લખો બંને સરખી થશે 25ને 24 ઇન્ટુ આઈ લખી શકીએ રેસ ટુ 3 આઈ સ્ક્વેરની કિંમત મૂકતા જાય તો આઈ સ્ક્વેરની કિંમત કેટલી કહેવાશે માઇનસ 1 રેસ ટુ 9 પ્લસ 1 અપન આઈ સ્ક્વેર રેસ ટુ કેટલા લખાશે 24 છે એ લખાશે 12 ઇન્ટુ 2 તો 24 થશે ઇન્ટુ આઈ રેસ ટુ 3 માઇનસ 1 રેસ ટુ 9 એટલે કેટલા લખાશે માઇનસ 1 પ્લસ આઈ સ્ક્વેર આઈ સ્ક્વેરની કિંમત પાછી તમે મૂકો કેટલી માઇનસ 1 અહીંયા લખવાનું બાકી રહી ગયું છે આઈ સ્ક્વેર ઇઝિકલ કેટલા લખાશે માઇનસ 1 માઇનસ 1 રેસ ટુ 12 ઇન્ટુ આઈ હોલ રેસ ટુ 3 છે હવે આની અંદર જો માઇનસ 1 રેસ ટુ 12 છે એટલે પ્લસ જ થશે ચેક કરો તમારો છેદમાં આઈ છે અહીંયાથી આઈ દૂર કરો આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈ ગયા જો નીચે જો આઈ આપેલું હોય તો આઈ વડે ગુણવું પડે અને ભાગવું પડે તો 1 અપન આઈ તો છે જ આપણને આપેલું આપણે આઈ વડે ગુણીએ ને આઈ વડે ભાગીએ
અથવા તો અહીંયા લસા લઈને પણ ગણતરી કરી શકીએ. તમે લસા લો તો 1:3 છે, લસા લઈને ગણતરી કરીએ તો -1 × i, તો i લખાશે, +1/iq. તમે i વડે ગુણો અને ભાગો એ રીતના પણ ગણતરી કરી શકો ને આ રીતના પણ કરી શકો. ચેક કરો અંશ અને છેદમાં બંનેમાં ક્યુબ લખાશે, અહીંયા ચેક કરો 1 - i હોલ ક્યુબ અથવા તો i³ + 1 હોલ ક્યુબ. આપણી પાસે ફોર્મ્યુલા છે, 1 - i હોલ ક્યુબ લખીએ ના છેદમાં i³, એની ગણતરી સૂત્ર મૂકીએ તો કયું લખાશે, a³ એટલે કે 1³ એટલે 1 લખાશે, -i³ એટલે લખાશે i³, +3 × 3a² × b, તો a સ્ક્વેર એટલે 1 અને બી એટલે -i છે, +3a² × b² એટલે કેટલા લખાશે, -i² ના છેદમાં i³, ને આપણે i² × i લખી શકીએ, i² ની કિંમત મૂકીએ, i² = -1, તો 1 - એ બી i³ છે, તો i³ની જગ્યા પર તમે કિંમત લખી શકો કેટલી, i² × i² × i -3i + i² ની કિંમત મૂકો કેટલી, -1, તો અહીંયા માઇનસ છે જ, માઇનસ માઇનસ કેટલા થશે તમારો, પ્લસ, એક મિનિટ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ નહીં થશે, -i² એટલે -નો વર્ગ કેટલો થશે, પ્લસ, ને i² એટલે -1, એટલે અહીંયા આવશે -3/i² ની કિંમત મૂકો -1 એટલે -i થશે છેદમાં. ચેક કરો છેદમાં -i આવે છે, મતલબ i વડે ગુણવા પડશે ને i વડે ભાગવું પણ પડશે, i વડે ગુણો અને i વડે ભાગવું, તો નીચે i² થઈ જશે, i² ની પાછી કિંમત મૂકો -1, ને -1 છે જ, i² એટલે કે -1. અંશમાં 1 - 3 એટલે -2, i² ની કિંમત મૂકો તો -3i × i લખાશે, નીચે તમારું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઉપર ચેક કરો -2 - 4i × i લખાશે i ગુણીએ, તો ચેક કરો તમારું -2i - 4i² થશે. આની અંદર ચેક કરો અહીંયા કિંમત લખી છે, તમે i² ની કિંમત કેટલી મૂકાશે, -1, તો અહીંયા +1 આવશે, +i એટલે અહીંયા આવશે i - 3, તો કેટલા આવશે, 2i. i² ની કિંમત મૂકો એટલે -2i, i² ની કિંમત મૂકશે એટલે અહીંયા +2. આ તમારો આન્સર છે z = હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 3 અને 4. જો વ્યસ્ત સંકર સંખ્યા શોધવાનું એક્ઝામ્પલ શીખવાના છે, આપણે આગળ જોઈ ગયા છે, અહીંયા ખાલી સૂત્ર લખેલું છે, ઝેડ ઇન્વર્સને આપણે વ્યસ્ત સંકર સંખ્યા કહી શકીએ, તો 1/z પણ લખી શકીએ તેને, = તમને જે સંકર સંખ્યા આપેલી કે સંકર સંખ્યા z = આપેલું છે a + ib, તો એમાંથી તમારે વ્યસ્ત સંકર સંખ્યા માટેનું સૂત્ર છે કે એના છેદમાં a² + b² + -bi, કેટલું છે, -bi ના છેદમાં a² + b² જો સ્વાધ્યાય 5.1ની અંદર ક્વેશ્ચન નંબર 11 એમાં રકમ આપેલી છે તમને z = 4 - 3i છે, તો z ની વ્યસ્ત સંકર સંખ્યા શોધવાની છે, લખાશે z ની વ્યસ્ત સંકર સંખ્યા, એની વ્યસ્ત સંકર સંખ્યા શોધવાની છે, તો a અને b ની કિંમત લખી શકીએ આપણે,
ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાશે આની સાથે સરખાવીએ તો? ફોર. અને બી ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાશે? માઇનસ. આ ખાસ ધ્યાન રાખજો, માઇનસ થ્રી કહેવાશે. આપણી પાસે સૂત્ર છે કે ઝેડ ઇન્વર્સ માટેનું સૂત્ર કયું છે? એ એટલે 4/4² પ્લસ માઇનસ 3² એટલે બી સ્ક્વેર પ્લસ માઇનસ કૌંસમાં બીની કિંમત માઇનસ 3 ઇન્ટુ આઈ ના છેદમાં એ સ્ક્વેર બી સ્ક્વેર સેમ 4² પ્લસ માઇનસ 3² માઇનસ 3² લખો અથવા તો 3² લખશો, બંને સેમ આવશે. 4/4² કેટલા થશે? 16 પ્લસ 3² 9. 16 પ્લસ 9 કેટલા થશે? 25 પ્લસ માઇનસ માઇનસ પ્લસ થશે અને અહીંયા કેટલા આવશે? 3i ના છેદમાં 4² 16 અને 3² 9 થશે. માઇનસ 3² માઇનસ સ્ક્વેર કરશો તો પ્લસ થશે એટલે અહીંયા આવશે 25. આ તમને આન્સર મળે છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4-3i નો. પછી જો ક્વેશ્ચન નંબર 12, રૂટ ઓફ તમને આપેલું છે 5+3i છે. તો ઝેડની વ્યસ્ત સંકર સંખ્યા તો એ ઇઝ ઇક્વલ ટુ √5 કહેવાશે અને બી ઇઝ ઇક્વલ ટુ 3. આપણે એની સંકર સંખ્યા શોધીએ તો ઝેડ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું લખાશે? એ એટલે કે √5/ આ એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે. √5² પ્લસ 3² પ્લસ લખાશે માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ આઈ ના છેદમાં √5² પ્લસ 3² √5/√5² કેટલા થશે? 5+9 એટલે આવશે 14 માઇનસ 3i માઇનસ પ્લસ કેટલા થશે? માઇનસ 3i ના છેદમાં √5² એટલે 5 3² 9. 9+5 કેટલા થશે? 14. હવે જો છેલ્લો ક્વેશ્ચન આજ મેથડનો 13 નંબરનો ક્વેશ્ચન છે. તમને ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપેલું છે માઇનસ આઈ. આની અંદર જો તમને સંકર સંખ્યામાં એ પ્લસ આઈ બી સ્વરૂપમાંથી તમને આપેલું છે ખાલી બી ઇઝ ઇક્વલ ટુ જ છે. તમે ઝેડની વ્યસ્ત સંકર સંખ્યા શોધી શકો તો એ ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાશે? 0. બી ઇઝ ઇક્વલ ટુ -1 અને સરખાવવાનું કોની સાથે? એ પ્લસ આઈ બી સ્વરૂપ સાથે. તો એ ઇઝ ઇક્વલ ટુ 0 અને બી ઇઝ ઇક્વલ ટુ -1. તમારો ઝેડ ઇન્વર્સ કેટલો લખાશે? એના છેદમાં એટલે 0 ના છેદમાં 0² પ્લસ -1² પ્લસ માઇનસ બી એટલે માઇનસ બીની કિંમત મૂકો -1 ઇન્ટુ આઈ ના છેદમાં 0² પ્લસ -1² થશે. આન્સર મેળવીએ તો 0 ના છેદમાં તમે કોઈ બી કિંમત લખશો તો તમારે કેટલા આવશે? 0+-1 ઇન્ટુ -1i માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે i ના છેદમાં કેટલા આવશે? 1. અહીંયા બી તમારે 0 ના છેદમાં કેટલા આવશે? 1. તમારી કિંમત મળે છે 0+i. કઈ છે? ઝેડની વ્યસ્ત સંકર સંખ્યા. એટલે કોઈ બીની વ્યસ્ત સંકર સંખ્યા શોધવા માટેનું આ સૂત્ર છે. એના માટેના ઉદાહરણમાં પણ તમારી પાસે એક્ઝામ્પલ છે હોમવર્ક માટે. ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 6.